અંકલેશ્વર નજીકના પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે રૂપિયા 1,026 કરોડના ડ્રગ્સ સાથે મુખ્ય સૂત્રધાર દીક્ષિત ગિરિરાજની ધરપકડ કર્યા બાદ ભરૂચી સોજી પોલીસે ઇન્ફિનિટી કંપનીમાંથી વધુ રૂપિયા 1,383 કરોડના ડ્રગ્સ સાથે કંપનીના સંચાલક ચિંતન પાનસેરિયા અને જયંત તિવારીની ધરપકડ કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાનોલીની ઇન્ફિનિટી કંપનીમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ કબજે કરવાના પ્રકરણમાં કંપનીના માલિક ચિંતન પાનસેરિયા અને જયંત તિવારીની ધરપકડ કરી હતી। પોલીસની પૂછપરછમાં કંપનીના માલિક ચિંતન પાનસેરિયાએ કોરોના કાળમાં ધંધામાં ખોટ જતા તેણે કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કર્યું હોવાની કબૂલાત કરી છે। ભરૂચ એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી મેફેડ્રોનનો જે મોટો જથ્થો પકડવાની કાર્યવાહી અને સર્ચ અને સીઝલ ઓપરેશન ચાલી રહ્યું હતું। આ જે સર્ચ અને સીઝલ થયેલું છે એમાં 1,300 લિટર જેટલું લિક્વિડ એમડી ડ્રગ્સ અને 82.300 ગ્રામ જેટલું ડ્રાય એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। ઇન્ફિનિટી જે કંપની છે પાનોલી જીઆઈડીસીમાં આવેલી એમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે। એન્ટી નાર્કોટિક સેલની ટીમ દ્વારા 513 કેજી જેટલું એમડી ડ્રગ્સ અને 1 આરોપીઓ લઈ ગયા બાદ અમારી બાતમી અને એના આધારે અને એના રેકર્ડ્સ ચેક કરતાં વધુ મુદ્દામાલ બનેલો હોય એની જે સંભાવના હતી એના આધારે ટોટલ 1,383 કેજી જેટલું એમડી ડ્રગ્સ એસઓજી અને એલસીબી અને અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ દ્વારા સર્ચ કરીને શોધી કાઢવામાં આવ્યું છે। આ ઓપરેશન દરમિયાન કંપનીના જે 2 માલિકો છે એ કંપનીનો માલિક ચિંતન અને જયંત કે જે મટીરિયલ સપ્લાય અને એનું અરેન્જમેન્ટ જે કરી આપતો હતો એ 2 આરોપીઓની કાયદેસરની કાર્યવાહી કરીને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। આ જે કંપની છે એ લગભગ 2020-21માં જે કન્સ્ટ્રક્શન થયેલું છે અને દરમિયાનમાં આ એમડી ડ્રગ્સ બનાવવાની વસ્તુનું ધ્યાન પર આવતા આની તપાસ ચાલી રહી છે કે આ કેટલા ટાઈમથી આ પ્રકારની ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલતી હતી। હાલમાં આપણને જે વિગતો મળી છે એના આધારે એના જે મેઇન 2 કી ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ બોમ્બેથી સપ્લાય કરવામાં આવતા હતા અને બાકીના જે નાના નાના જે કી ઇન્ગ્રેડિયન્ટ્સ હતા એ આસપાસની શોપમાંથી અને એમાંથી મેનેજ કરવામાં આવતા હતા। આગળની એની અંદર તપાસ ચાલુ છે કે આ મેઇનલી જે કી ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ખરેખર ક્યાંથી સપ્લાય થતા હતા અને એના માટેના જે બિલ્સ છે કે કેવી રીતના ખરીદેલા છે એની તપાસ હાલમાં ચાલી રહી છે। ધરપકડ કરાયેલ વ્યક્તિઓ કોણ છે અને એમનો રોલ આખા એમાં કંપનીમાં શું રહ્યો? ચિંતન જે છે એ કંપનીના જે 4 ઓનર છે એ પૈકીનો એક છે અને એનો રોલ જે છે એ એના બધું ધ્યાનમાં હતું કે અહીંયા શું બને છે અને એને કેવી રીતના આગળ પહોંચાડવાનું છે। જયંત જે છે એ બીજો એક આરોપી છે દીક્ષિત એનો ભાણિયો થાય છે અને એ અન્ય જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતા અને ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન છે એમાં આ બધા ઇન્વોલ્વ છે। આપને શું લાગી રહ્યું છે કે આ રેકેટ કેટલું મોટું નીકળી છે? આજે દેશના સૌથી મોટા કેસો પૈકીનો એક મામલો સામે આવ્યો છે, કેટલો મોટો મામલો છે આપની દ્રષ્ટિએ? હાલ સુધીમાં જે આપણને ક્વોન્ટિટી મળી છે એના પરથી આ જે કાર્યવાહી થયેલી છે અને મોટો જથ્થો મળી આવ્યો છે એના પરથી તપાસ દરમિયાન આપણને ખબર પડી શકે કે આગળ કેટલું બન્યું હતું અને આ બાબતે અન્ય જે લોકોએ કેટલાક લોકો પાસેથી બીજો માલ મટીરિયલ મંગાવ્યું હતું અને કેટલું બનાવવાની એમની હતી। એટલે પોલીસ અત્યારે ખૂબ જ થરોલી તપાસ કરી રહી છે, ખૂબ જ ડેપ્થમાં તપાસ કરી રહી છે તમામ પાસાઓ ઉપર, ક્યાંથી મટીરિયલ આવ્યું, ક્યાં જતું હતું, કઈ ટ્રાન્સપોર્ટ એજન્સી આમાં ઇન્વોલ્વ હતી, ક્યાંથી ફંડિંગ થતું હતું, આ બધી જ પ્રકારની તપાસ આમાં આવરી લેવામાં આવશે।